विद्यार्थी मित्रों, आपणे આગળના વિડિયોમાં ભણી ગયા કે પાણીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ. હવે આપણને શું કીધું છે કે પાણી ક્યાંથી મળે છે? તો કે નદી, તળાવ અને ઝરણા વિશે ગીત ગાયું. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ. તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો એવો આપણને સવાલ કર્યો છે. આપણે જે જગ્યા ઉપરથી પાણી મેળવતા હોય એ લખવાનું હોય છે. પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યા હોય તેના પર ગોર કરો. તળાવ, કૂવો, ટ્યુબવેલ, જળધોડ, હેન્ડપંપ, નદી, ઝરણું, નળ, ટાંકી, દરિયો અને ગરમ પાણીનું ઝરણું. હવે આટલા નામ આપણને આપ્યા છે. હવે આને આ નામોમાંથી તમને જે જગ્યા ઉપર તમે પાણી મેળવતા હોય એના ઉપર તમારે ગોળ કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું જ્યાંથી પાણી મેળવું છું એની ઉપર મેં ગોળ કરેલા છે. મારા ઘરની આસપાસ કૂવો છે, હેન્ડપંપ છે, નળ છે અને ટાંકી છે, એટલા માટે મેં એના ઉપર ગોળ કર્યા છે. જો આના સિવાય જો તમારા ઘરની પાસે તળાવ, ઝરણું, ટ્યુબવેલ, જળધોધ, દરિયો, નદી કે ગરમ પાણીનું ઝરણું હોય તો તમે ગોળ કરી શકો છો, બરાબર. ત્યાર પછી શું કીધું છે? શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતા જોયું ક્યાં? લખવાનું, હા, અમે ઉનાઈમાં આવેલા ગરમ પાણીના કુંડ જોયા છે જ્યાં જમીનમાંથી ગરમ પાણી બહાર આવે છે. તમારે લખવું હોય તો લખી શકો છો. જો તમે બીજી જગ્યા ઉપર જોયા હોય તો એના વિશે પણ તમે લખી શકો છો. ત્યાર પછી તમને શું કીધું છે કે તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે, આ નદીનું નામ લખો. તો તમે લખી શકો કે હા, વિદ્યાર્થી મિત્રો, તમારે લખવાનું કે હા, મારા શહેર સુરતમાંથી તાપી નદી પસાર થાય છે. ત્યાર પછી તમને કીધું છે તમે જાણતા હો તેવી બીજી નદીઓના નામ લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં જે નદીઓ જાણતી હતી એના વિશે તો લખેલું છે, પરંતુ તમે જે નદીઓના નામ જાણતા હોય એના વિશે તમારે લખવાનું છે. તો મેં તાપી, નર્મદા, સાબરમતી, મહીસાગર, ભાદર, વાત્રક, સેડી, દમણગંગા અને કીમ આટલી નદી જોઈ છે એના વિશે લખ્યું છે. તમે જે નદીને જોતા હોય એના વિશે તમારે લખવાનું રહેશે. હવે શું છે કે વિચારો અને કહો. હવે આની અંદર આ જે સવાલો આપ્યા છે એ જ સવાલના જવાબ આપણને સ્વાધ્યાય પોથીમાં પણ આપ્યા છે. અને આ સવાલના જવાબમાં એવી નોંધ પણ આપેલી છે સ્વાધ્યાય પોથીની અંદર કે વિદ્યાર્થી મિત્રોએ એમની આસપાસ જ્યારે પાણી આવતા હોય છે, કઈ રીતે પાણી લાવે છે એના વિશે એમણે જાતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સવાલ દ્વારા તમને સમજાવું તો છું જ, પરંતુ તમે નોટબુકમાં જ્યારે હું તમને ગૃહકાર્યમાં લેસન આપું ત્યારે તમારે તમારી જાતે લખવાના રહેશે. હવે ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો ધારો કે વિદ્યાર્થી મિત્રો, હું ઉદાહરણ આપું છું મારું પોતાનું કે હું મારા ઘરમાં પીવાનું પાણી અમારા ગામમાં આવેલી ગ્રામ પંચાયતની ટાંકી દ્વારા નળમાંથી હું પાણી મેળવું છું. હું એવું લખી શકું. જો તમે તમારી સોસાયટી હોય કે ગામ હોય તો તમે તે રીતે લખવાનું. તો ધારો કે તમે સોસાયટીમાંથી પાણી આવતું હોય તો તમારે લખવાનું કે હું મારી સોસાયટીમાં આવેલી પાણીની ટાંકીમાંથી નળ દ્વારા હું પાણી મેળવું છું. એ રીતે તમે લખી શકો. તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે તો તમે લખી શકો. મેં તમને મારું ઉદાહરણ આપતી છું તેમ કે મારે પાણી મેળવવા કશે જવું પડતું નથી. મારે ત્યાં ગ્રામ પંચાયતની ટાંકી દ્વારા સીધું પાણીની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી આવતું હોય છે. તો તમે પણ તમારું ગામ હોય કે સોસાયટી હોય તો તમે પણ એ રીતે લખી શકો છો. પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે તો તમારે લખવાનું કે પાણી લાવવા માટે અમારે કોઈ સમય લાગતો નથી. કેમ? કારણ કે અમારે ત્યાં સીધું પાણી આવે છે, અડધો કલાક સવારે, અડધો કલાક સાંજે, આમ આ રીતે પાણી આવે છે. એટલે અમારે પાણી લેવા માટે કોઈ સમય લાગતો નથી. એ રીતે તમારે લખવું હોય તો તમે લખી શકો. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે? વિદ્યાર્થી મિત્રો, બધાને ખબર જ છે કે આપણે પાણીનો સંગ્રહ તો કરવો જ પડે. કેમ કરવો પડે? કારણ કે સવારે ઉઠીએ, સાંજે રાતે સૂઈએ,
ત્યાં સુધી જુદા જુદા કામોમાં આપણને પાણીની જરૂરિયાત પડતી હોય છે. ધારો કે કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, રસોઈ કરવા માટે, આવી રીતે કચરા પોતું મારવા માટે, આવી ઘણી બધી કામોમાં આપણને પાણીની જરૂરિયાત પડતી હોય છે. એટલા માટે આપણે પાણીનો સંગ્રહ કરતા હોઈએ છીએ. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? આપણા ઘરમાં જે પાણીનો સંગ્રહ એટલે કે પાણી ભેગું કરવું ક્યાં ક્યાં રાખીએ છીએ? તો કે પાણી ડોલમાં, ટબમાં, માટલામાં, ઘડામાં, ટાંકીમાં વગેરેમાં અમે પાણીનો સંગ્રહ કરીએ છીએ. આવી રીતે આપણે સવાલના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલના જવાબ છે એ સવાલના જવાબ તમને પરીક્ષામાં પણ પૂછી શકાય છે. પછી શું કીધું છે? શું તમારે અને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? કેમ? જો જે રીતના તમે પાડોશી અને તમારી બે તમારે પાણી લાવવાની જગ્યા હોય એ રીતે તમારે લખવાનું રહેશે. હવે આપણે રંગ પૂરવાનો છે. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમે જે વાસણની અંદર પાણીને ભરતા હોવ એ વાસણનું તમારે રંગ પૂરવાનો છે. હવે હું ધારો કે ડોલમાં, પછી માટલામાં, લોટામાં, જગમાં અને ગળામાં આટલામાં હું પાણીનો સંગ્રહ કરું છું, એટલા માટે હું એટલામાં રંગ પૂરીશ. તમે જેમાં જેમાં કરતા હોય એમાં તમારે રંગ પૂરવાનો રહેશે. હવે શું કીધું છે કે તમારી નોટબુકમાં બીજા પાત્રોના ચિત્ર દોરો. એ અત્યારે આપણે દોરવાના નથી, જ્યારે આપણે વર્ગખંડમાં મળીશું ત્યારે ફરી પાછા ચર્ચા કરીશું, ત્યારે આપણે વર્ગખંડમાં આપણે એને દોરીશું. હવે તમે ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વાપરતા હોવ તેવા પાત્રના તેમના નામ પણ લખો. બરાબર? હવે ચિત્ર જુઓ. જો આપણે તેમાં પાણી ભરીએ તો, એવો આપણને સવાલ કરેલો છે. હવે એના ઉપરથી છે, પહેલું શું કીધું છે કે સૌથી ઓછું પાણીનો સંગ્રહ શામાં થાય છે? તો સૌથી ઓછું શામાં થશે, ચિત્રના આધારે આપણે લખવાનું છે. તો શામાં થશે? લોટામાં. બરાબર? ત્યાર પછી સૌથી વધારે પાણીનો સંગ્રહ શામાં થશે? તો કે ડોલમાં. ત્યાર પછી કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય? તો કે માટલામાં અને ગળામાં. આ બેમાં આપણે સરખું પાણી ભરી શકાય છે. ચાલો હવે શું કીધું છે કે ચકુ વ્યાકુળ છે. રૂચન અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી. તેમના કાકાએ બંને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુ ખુશ ન હતી. તેણે ફરિયાદ કરી, કાકા તમે મને ઓછો બાફલો આપ્યો. અહીંયા વાત કરી છે, ચકુ વ્યાકુળ છે, ગુસ્સામાં છે. ચકુ શું કહે છે તેના વિશેની વાત કરી છે કે રૂચન અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી. એના કાકા બંનેને કેરીનો બાફલો એટલે કે જ્યુસ એ બંનેને આપે છે. હવે આપે છે એટલે ચકુ શું કહે છે કે મને સ્ટીલના પ્યાલામાં નથી જોઈતો, મને કાચના પ્યાલામાં જુએ છે. એટલે કાકા એને શું કરે છે? કાચના પ્યાલામાં આપે છે. કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુ ખુશ ન હતી. તે ફરિયાદ કરે છે. શું કહે છે? કે કાકા તમે મને બાફલો ઓછો આપ્યો છે. હવે આપણને નીચે આ કીધું છે કે ચર્ચા કરો અને કહો. શું કીધું છે તે જુઓ. હવે શું ચકુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો? તો આપણને સવાલ કર્યો કે શું ચકુના કાચના પ્યાલામાં બાફલો ઓછો હતો? તો બાફલો સ્ટીલના પ્યાલામાંથી કાચના પ્યાલામાં કાઢવામાં આવ્યો, તેથી ચકુને કાચના પ્યાલામાં બાફલો ઓછો ન હતો. બરાબર? ચાલો હવે આપણને શું કીધું છે કે જ્યાંથી પાણી મળી આવે છે તેવા સાત નામ શોધી ગોળ કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, બોક્સ આપેલું છે. એ બોક્સની અંદર બધા જુદા જુદા નામો ગોઠવીને આપેલા છે. હવે એ નામોની અંદરથી તમે જેના જે જગ્યા ઉપરથી આપણને પાણી મળે છે એના ઉપર આપણે ગોળ કરવાનું
રહેશે, બરાબર? તો અહીંયા આપણને જળધોધ, જળધોધ ઉપર આપણને ગોર કરીને આપેલું છે એટલે અહીંયા લખ્યું છે. ત્યાર પછી આપણે તળાવ જુઓ, અહીંયા શોધીને આપણે કરવાનું છે, તો મેં શોધીને કરેલા છે. તળાવ છે, દરિયો છે, કૂવો છે અને ટ્યુબવેલ છે. આટલી જગ્યા ઉપરથી આપણને પાણી મળી રહે છે. મેં આ રીતે શોધીને કરેલા છે, એ રીતે કરી શકાય. બીજું પણ એક છે, જુઓ અહીંયા નદી દેખાય છે. ત્યાર પછી બીજું ઝરણું. આ રીતે તમારે શોધીને ગોળ કરવાના છે. આપણે વર્ગખંડમાં મળીશું ત્યારે ફરી પાછા અને રિપીટ કરીશું ત્યારે આપણે આ વર્ગખંડમાં આપણે બેસીને બધા કરીશું, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, બીજાથી અલગ હોય તેના પર ગોળ કરો. કઈ રીતે અલગ છે તે ચર્ચા કરો. હવે નદી, પર્વત, તળાવ અને ઝરણું આપણને ખબર પડશે કે નદી છે તો નદીમાં પાણી હોય, પર્વત પર પાણી હોય નાની હોય, તળાવમાં તો કે હોય, ઝરણું તો કે પાણી હોય. એટલે આમાંથી શું જુદું પડ્યું તો કે પર્વત. ત્યાર પછી માછલી, બતક, વાંદડો, મગર અને કાચબો. હવે આમાં કઈ રીતે અલગ પડશે તો કે માછલી પાણીમાં તરે, બતક પાણીમાં તરે, મગર પાણીમાં રહે, કાચબો પાણીમાં રહે, વાંદરો રહે ના નહીં રહે, એ જુદો પડે છે. એટલે આપણે વાંદરા ઉપર ગોળ કર્યું. મોટર ગાડી, હોડી, બસ, આગગાડી અને સાયકલ. હવે આ જે પાંચ નામ આપ્યા છે એની અંદરથી રસ્તા ઉપર મોટર ગાડી ચાલે, બસ ચાલે, ત્યાર પછી પાટા પર આગગાડી ચાલે અને સાયકલ ચાલે. જ્યારે હોડી શું છે, કેમ જુદી પડ્યું? કારણ કે તે પાણીમાં ચાલે છે એટલા માટે. હવે આપણને સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં, વાળ ઓળવામાં અને માટીનો કડક બનાવવામાં, તો આપણને આમાંથી શું જુદું પડે છે? સ્નાન કરવા માટે પાણીની જરૂરિયાત પડે, કપડાં ધોવા માટે, તરવા માટે પણ પાણીની જરૂરિયાત, વાળ ઓળવા માટે થાય તો ના, એ ન થાય એટલા માટે એના ઉપર ગોર કર્યું છે. માટીનો કણક બનાવવા, માટી ભીની કરીને બનાવવાની હોય એટલે એમાં પણ પાણીની જરૂરિયાત પડે છે. એટલે આમાંથી શું જુદું પડે છે તો કે વાળ ઓળવામાં. હવે શું કીધું છે કે રંગની રમત. એક કાગળ લો, કાગળની વચ્ચેથી વાળો, હવે તેને ખોલો, તેના ઉપર જુદા જુદા રંગોના ટીપા મૂકો, કાગળને ફરી વાળો અને તેને દબાવો, કાગળ ખુલો, જુઓ તમે શું બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે, આ પ્રવૃત્તિ પણ આપણે આપણા વર્ગખંડમાં જ્યારે મળીશું ત્યારે આપણે ભેગા મળીએ ત્યારે આપણે આ પ્રવૃત્તિ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શીખ્યા? તો કે આ પાઠની અંદર આપણે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, ક્યાં કરવો જોઈએ એના વિશે આપણે શીખ્યા, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે બીજા પાઠ ઉપર જઈશું. ત્યાં સુધી થેન્ક યુ.